નમસ્તે બાળ મિત્રો, આપણી શાળામાં સ્વાગત છે. ચાલો ધોરણ બીજામાં આપણે વિષય છે કલોલ સ્વાપોતી, એમાં આપણે પેજ નંબર 30 એ જોશું. પહેલાં આપણે કયું જોયું હતું? 30 પેજ નંબર 29 જોયું હતું આપણે. મેળામાં રમાડે છે એના વિશે આપણે લખાતા વાક્ય 4-5. ત્યાર પછી આપણે પેજ નંબર 30 ઉપર જોશું કે પ્રશ્ન 12 છે કે મેળામાંથી ખરીદેલી વસ્તુઓની યાદી બનાવો. હવે આપણે મેળામાંથી શું શું ખરીદીએ? તો કે જે ઢીંગલી, બીજું લખશું કે બંગડી, મમ્મી માટે બંગડી. ત્રીજું શું લખશું? તો કે છે માળા. કોના માટે? તો કે છે બેન માટે. ત્યાર પછી ચોથું પાકીટ. પાકીટ કોની માટે લેશું? તો કે છે પપ્પા માટે. પાંચમું ભમરડો. ભમરડો કોના માટે લેશું? કયો જોઈ? તો કે છે ભાઈ માટે. અને છઠ્ઠું રમકડા. રમકડા કેના માટે લશું? તમે રમો છો, તમારા ભાઈ બહેન પણ રમી શકે, એના માટે આપણે આટલી વસ્તુ મેળામાંથી ખરીદીશું. ચાલો ત્યાર પછી ચિત્ર જુઓ અને લખો. જો તમને ચિત્રમાં ચકડોળ દેખાય છે, દુકાન છે, બે લેડીઝ છે, એક છોકરી છે, એક છોકરો છે, ઝાડ છે, મેદાન છે, તો એના પરથી આપણે વાક્ય કરી કે આ ચકડોળ છે. ચકડોળો ગોળ ગોળ ફરે છે. તો આપણે ત્રીજું વાક્ય શું લખશું? તો લખશું કે ચકડોળ માં બેસવાની મજા પડે, અથવા તો બેસવાની મજા પડે. ચાલો ત્યાર પછી નીચેનું ચિત્ર છે. બંગડીવાળાની દુકાન છે. જો છોકરી બંગડી લે છે, અહીંયા બંગડીવાળાની દુકાન છે. ચાલો તેમાં શું લખશું? કે આ બંગડીની દુકાન છે. આ બંગડીની દુકાન છે. તેમાં સુંદર બંગડી છે. બંગડી છે. આ બંગડીની દુકાન છે. તેમાં સુંદર બંગડી છે. ચાલો ત્રીજું વાક્ય શું આપેલું છે? બહેન માટે બંગડી લેશું. શું કીધું? બહેન માટે બંગડી લેશું. ચાલો ત્યાર પછી જો છોકરો છે ને ભમેડો ફેરવે છે, તો એમાં શું લખશું? કે ભાઈ માટે શું લેવામાં આવે? તો કે છે ભમરડો. ભમરડો લેશું. બીજું વાક્ય શું લખશું? કે ભાઈ ભમરડાની અથવા તો ભમરડાથી રમે છે. ત્રીજું ભમરડો ગોળ ગોળ ફરે છે. ભમરડો ગોળ ગોળ, પેલું શું છે? ભાઈ માટે ભમરડો લેશું. ભાઈ ભમરડાથી રમે છે. ભમરડો ગોળ ગોળ ફરે છે. ચાલો ત્યાર પછી પેજ નંબર 31 ઉપર શું કીધું છે? એ ગીતના ખૂટતા શબ્દ લખો. આપણે ઓલું ગીત ગાયું હતું ને, અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. તો ચાલો આપણે આ અધૂરું વાક્ય લખીએ ગીત. તેમાં અકલમ પછી આવશે ચકલમ ચમ ચમ, બાળક બોલે બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ. પછી મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. તો આવી રીતના ગીત ખૂટતા શબ્દો લખવાના છે. જો બાળ મિત્રો, આપણે શું કહીએ? અભિનય કરો. બીન વગાડતો મદારી, એના વિશે આપણે બીન વગાડી આવી રીતના અભિનય કરવાનું છે.
ત્યાર પછી ફુગાવાળાનો અભિનય કરો. તો આપણે ફુગાવાળાનો અભિનય કરવાનો છે. શું કહેવાનું છે? ફુગા લ્યો ફુગા, 2 રૂપિયાના ફુગા, 5 રૂપિયાના ફુગા, એવી રીતના. ત્યાર પછી ફુગાના નિશાન તાકતો છોકરો, તમે બહુ કહો છો ને, ગોળી લઈને બંદૂક લઈને કહો છો ને, એવી રીતના. ચાલો પાઠ્યપુસ્તકના વાર્તાના આધારે ચિત્ર સાથે પ્રશ્નોની વાતચીત કરો. તમને પોલીસ અંકલ ગમ્યા કેમ? એ કહેતા હતા કે હું ઘરે મૂકી જઈશ, અને એ ઓળખતા હતા એટલા માટે. ત્યાર પછી યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? કે મારે કાંઈ નથી લેવું, મને મારા દાદા જોઈએ છે. યજ્ઞને રડતો જોઈ પોલીસ અંકલ શું કહેતા હતા? કે તું રડ નહીં, હું તને તારા દાદા સાથે મળાવી દઈશ. ચોથો પ્રશ્ન, યજ્ઞ કહે ક્યાં ક્યાં રમકડા માગ્યા હતા દુકાને જઈને? એ તમારે વાતચીત કરવાની છે. ચાલો ત્યાર પછી દાદા મળી ગયા ત્યારે શું થયું હશે એ તમારે વિચારવાનું છે. તમે દાદા તમારા બહારગામ ગયા હોય, પછી દાદા તમે આવે તો દાદા જોઈને તમે કેવા ખુશ થાવ છો, થાવ છો ને? પછી પ્રશ્ન છઠ્ઠો, તમે કોની સાથે મેળામાં ગયા છો એ તમારે મમ્મી પપ્પા સાથે વાતચીત કરવાની છે. કોની કોની સાથે તમે ગયા છો? ત્યાર પછી પ્રશ્ન સાત, તમે કે તમારા ભાઈ બહેન ક્યારે ખોવાઈ ગયો છો? ખોવાણા હોય તો હા કહેવાનું, ના ખણાય તો નહીં કહેવાનું, અને ખોવાઈ ગયા હોય તો હા અથવા પછી કારણ જણાવવાનું. ત્યાર પછી, તમે મેળામાંથી જીદ કરીને શું લીધું હતું એ તો તમને ખબર જ છે, મમ્મી મારે જોઈએ જ છે, એવી રીતના જીદ કરી હતી ને. ચાલો પ્રશ્ન નવ, તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો એ તમે કહેજો, હા તો કે તમારે શું શું લેવું છે. ચલો પ્રશ્ન દસ, તમે ખોવાઈ જાઓ તો શું કરો? તો પહેલાં સૌપ્રથમ આપણે ક્યાં જવું જોઈએ? જ્યાં પોલીસનું ટેન્ટ હોય, અહીંયા ઓફિસ બનાવેલું હોય, ત્યાં સૌપ્રથમ આપણે જવું જોઈએ. પ્રશ્ન 11, મેળામાં સાની સાની દુકાનો હોય? મીઠાઈની, રમકડાની, બંગડીવાળાની, પછી નાસ્તાની, ગોલાની, આઈસ્ક્રીમની, અલગ અલગ પ્રકારની બધી દુકાનો હોય. આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે? તો કે છે મીઠાઈ, આઈસ્ક્રીમ, એવી રીતના આવે છે ને અલગ અલગ. તો આ પ્રમાણે તમારા પ્રશ્નોની વાતચીત તમારા ઘરે મમ્મી પપ્પાને કરવાની છે. તો આ તમે પણ વ્યવસ્થિત પૂછો, અને આ ત્રણેય અભિનય મમ્મી પપ્પાને બતાવજો કરીને. નમસ્તે બાળમિત્રો.